રાજ્ય સરકારના જે નિર્ણય આવ્યો છે કે જે તમે દરેક વેપારીઓ ચોવીસ કલાક પોતાનો વેપાર ખુલ્લો રાખી શકશે એના માટે લાયસન્સ એપ્રુવ કરશે જે તે સરકાર પરંતુ આ જે નિર્ણય છે એ ફસ્ટ તબક્કે એવું લાગે કે ભાઈ સરાહનીય કહી શકાય પણ એની સામે એના એની બેકગ્રાઉન્ડના જે મુદ્દાઓ છે એ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે ખરેખર એની માઇનસ પોઈન્ટ ગણી શકાય જેમ કે રાત્રિના ન્યુસન્સ વધશે રાત્રે તમારે રિટેલ બિઝનેસને એક સિંગલ ઓનર જે બિઝનેસ ઓનર છે એને શોર્ટ આમાં આમાં બિલકુલ બેનિફિટ આમાં દેખાતો નથી જે પણ મોટા બિઝનેસ છે જેમ કે મોલ કરીએ કે બસ સ્ટેન્ડની આજુબાજુના હોય કે એરપોર્ટની આજુબાજુના રોડ હોય એવા બધા વેપારીઓને સો ટકા ફાયદો થશે અને ટુરિસ્ટને એક સર્વિસ મળી શકશે સરકારનો જે નિર્ણય છે એ નાના વેપારીઓને કોઈ ફાયદો થવાનો નથી ફક્ત અને ફક્ત જે મોટા મોલો છે રેસ્ટોરન્ટ છે નાની નાની હોટલો છે એને બેનિફિટ થવાના છે એ પણ જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કોઈ બસ સ્ટેન્ડ છે લોકલ ટ્રેનો છે ટ્રેનની સગવડતાઓ છે ત્યાં અમને ઘણા બધા બેનિફિટ થવાના છે બાકી નાના વેપારીઓને સવારે સાડા નવથી સાડા નવમાં જે કસ્ટમર આવે છે એ ટેવાયેલો છે અને અહીંની પબ્લિક હજી સુધી રાત્રે પરચેસિંગ માટે ટેવાયેલી છે નહીં રાત્રે ફક્ત ને ફક્ત ખાવા પીવાનો અથવા ફરવા ફરવાનો પ્લાન કરે છે શોપિંગ એના માટે હજી કોઈ આદત નથી હા રાત્રે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ જે કરે છે તો એ ઓનલાઈન શોપિંગમાં પણ ઘણો બધો નાના વેપારીઓને ઘણા બધા પ્રોબ્લેમ થયા છે જો ઓનલાઈન શોપિંગ ઉપર એ લોકો ધ્યાન દે કે ઓનલાઈન શોપિંગ ઉપર એવા સ્ટ્રિક્ટ કોઈ કાયદા કરે તો ઓનલાઈન શોપિંગ ઘટી અને નાના વેપારીઓને બેનિફિટ થઈ શકે એમ છે જો નાના વેપારીને જો બેનિફિટ થાય તો સાડા નવથી સાડા નવમાં જ સારો એવો વેપાર કરી લે એમ છે તો આ રાત્રે જે ખુલી રાખવાની અને ખોટા એક્સપેન્સીસ ખોટા વધી જાય જેમ કે પીજી વિશાલ એટલે ઇલેક્ટ્રિકના બિલો વધવાના ચાન્સીસ છે સ્ટાફના બધા એક્સપેન્સ એક્સપેન્સ વધશે ઇવન સિંગલ ઓનર તો આ બધું પોસિબલ જ નથી સિંગલ ઓનર આ કંઈ કરી શકવાનો જ નથી એમના માટે એને કોઈ બીજા મેનેજરો રાખવા પડે તો એના બધા એક્સપેન્સીસ ઓવરેટ થશે ફીલ કે એમને કંઈ સેન્સિબલી સોઈચ્યું હશે કે ભાઈ તમારે જે આઉટલાઇન હમણાં બધું જે ઓનલાઇન્સ બધું સ્ટાર્ટ થઈ ગયું છે તેની બદલે આઈ બિલીવ કે એ લોકો કંઈક નવું સ્ટાર્ટ કરે તો કંઈ બાર બિઝનેસ વધે ને એવું બધું થાય આઈ ફીલ એમના રીતે ઇઝ દે આર રાઇટ ઓનલી બટ એઝ પબ્લિક વી ફીલ લાઈક કે શોપિંગ ટાઈમ શુડ બી ધ ડે ટાઈમ ઓર સમથિંગ બિકોઝ ઇટ ઇઝ અ વેરી ચૂઝી હોય છે જે લોકો તો એની માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય ના નાઇટ ટાઈમમાં સ્પેર કરીને જવું